અગર હમણાં આપણે એની વાત ઉપર આવીએ છીએ કે ધેટ ધેટ મીન્સ યુ વેર નોટ કોન્શિયસ વાઇલ ડુઈંગ ધેટ એક્શન. કેળવણીનું પહેલું પગથિયું એ છે, વિચારોને કેળવવા હોય તો પહેલું પગથિયું એ છે, જે જ્યારે જેટલું કરો તે ત્યારે તેટલું એકાગ્રતાથી કરો. તમે સાયન્સ ના છો એટલે થોડી વધારે મજા આવશે. માણસના મગજની અંદર લગભગ 3000 કરતા વધારે પ્રકારના બધા સ્ત્રાવ થાય છે અને એના આધારે આપણે બધું કંઈ કરતા હોઈએ છીએ. હવે લગભગ 1000 કરતા વધારે પ્રકારના સ્ત્રાવ એવા છે કે જેના ઉપર બીજાઓની પણ પકડ હોય છે. દાખલા તરીકે હું તમને કોઈ આઘાત આપે એવી કોઈ વાત કરું તો તમારા મગજની અંદરથી એવા સ્ત્રાવ ઝરશે કે જે મારા પ્રત્યે નકારાત્મક વિચારો તમારા તરફથી આવવાના શરૂ થઈ જશે. હું કદાચ એવી તમારા સામે વાત કરું કે તમને ખૂબ ગમે તો તમારા વિચારો છે એ મારા તરફના બદલાઈ જશે. તો આમાં આજે વિચારોની જ્યારે વાત થઈ તો એ વિચારો આપણા જે સ્ત્રાવ છે બધા જે ઝરતા હોય છે સ્ત્રાવ, એના આધારે એ બધા ઘડાતા હોય એવું તમને લાગે છે ખરા? તમારી વાત સાચી છે, સાયન્સ ઇઝ વેરી ક્લિયર. પણ વન થિંગ ઇઝ સર્ટન કે તમે જે બે મુદ્દા થયા કે તમને આઘાત લાગે એવી હું વાત કહું, દેટ મીન્સ જેને આપણે ઉદ્દીપક કહીએ એ તો બહારથી જ આવ્યું, અથવા તમને સારું લાગે એવું હું કંઈક કહું એ પણ બહારથી જ આવ્યું. ઓકે, દેટ મીન્સ આપણું જનરેશન ઓફ ધ થોટ મે બી ઇનસાઇડ બટ ઇન્સ્ટિગેશન અથવા તો ઉદ્દીપક એ બહારથી આવતું હોય, એના આધારે બધા ફેરફાર થાય. દાખલા તરીકે આપણે સામાન્ય વસ્તુ જાણીએ છીએ કે રોટલી છે એનો ટુકડો તમે ચાવો, કેમ ચાવો, જેમ ચાવો એ તમને મીઠો લાગે. કેમ મીઠો લાગે? તો જેમ વધુ ચાવો એમાં અંદર લાળ ગ્રંથિ છે એમાંથી રસ ઝરે, એ રસ રોટલી સાથે ભળે. તમે જે સ્ત્રાવની વાત કરી એવી જ, એટલે આપણને મીઠી લાગે. રોટલી મીઠી નથી, વધુ ને વધુ ચાવવાની પ્રક્રિયા એ મીઠી છે. ઓકે, લાઈક દેટ સ્ત્રાવ ઘણા છે અને એ મેડિકલ સાયન્સનો પ્રશ્ન છે એટલે એમાં આપણે નથી જતા, પણ એ સ્ત્રાવને ઉત્તેજિત કરવાનું કામ અથવા એનું શમન કરવાનું કામ કોઈ પણ બહારની એક પ્રક્રિયા કરે છે. બહારની એક પ્રક્રિયા, હવે એ બહાર બની હોય કે ન બની હોય એ બીજો પ્રશ્ન છે. દાખલા તરીકે મેં કીધું મેં મોબાઈલ સ્વિચ ઓફ કરી દીધો છે, આઈ વોઝ શ્યોર, રાઈટ? પછીની જે પ્રક્રિયા ચાલે મોબાઈલ મને એને નથી કર્યો, મને વિચારાયો સ્વિચ ઓફ કર્યો હશે કે નહીં કર્યો હશે. હવે હમણાં આપણે એની વાત ઉપર આવીએ છીએ કે ધેટ મીન્સ યુ વેર નોટ કોન્શિયસ વાઇલ ડુઈંગ ધેટ એક્શન. કેળવણીનું પહેલું પગથિયું એ છે, વિચારોને કેળવવા હોય તો પહેલું પગથિયું એ છે, જે જ્યારે જેટલું કરો તે ત્યારે તેટલું એકાગ્રતાથી કરો. વેરી ક્લિયર. એકાગ્રતા એટલે શબ્દ બહુ ક્લિયર છે, સમજીએ તો એક અગ્ર એવો શબ્દ છે, એક અગ્ર એના ઉપર શબ્દ આવ્યો એકાગ્ર. આ એક ઉપર ધ્યાન રાખીને કર્યું તો એ મનમાં બેઠું કે કર્યું જ. હવે આપણે શું કરતા હોય, જે સાહેબ મોબાઈલ આપણા સંજય મારી સાથે વાત કરતો હોય, મને એમ હોય કે મોબાઈલ સ્વિચ ઓફ કરી દઉં, એટલે હું મોબાઈલ વાત કરતા કરતા, ધેટ્સ વાય આઈ એમ નોટ એકાગ્ર ઓન ધીસ, એટલે ઓલો ડાઉટ અંદર ગયો. ખ્યાલ આવ્યો? જે જ્યારે જેટલું કરો છો તે પૂરતી એકાગ્રતાથી કરો. આપણા બધા બહુ મોટા શાસ્ત્રના બધા શાસ્ત્રકારોએ વારંવાર એક વાક્ય કહ્યું, લીવ ઇન ધ મોમેન્ટ, ક્ષણમાં જીવ. તો મધરે તો ગોવાનો મહિમા કર્યો, ઓશો વારંવાર બોલે, બધા જ લોકો એક જ વાત કરે, લીવ ઇન ધ મોમેન્ટ. લીવ ઇન ધ મોમેન્ટ શેના માટે કરે છે ખબર છે? વિશ્લેષણ કરો તો ખ્યાલ આવે કે લીવ ઇન ધ મોમેન્ટ એટલે અત્યારની ક્ષણમાં જીવશો તો અત્યારનું પામશો, અત્યારની ક્ષણમાં ન જીવી અને જે પામશો એ પામશો નહીં. આપણને ખબર છે કે ઘણા લોકો જમવાનું અડધું થાય ત્યારે પૂછે કે શેનું શાક છે, એટલે કે અચ્છા ઢીંડોરાનું છે, દેટ મીન્સ ત્યાં સુધી એને ઢીંડોરાનો કાંઠા જાય. સાચી વાત છે? તો તમે જે કરો છો ત્યારે
એની અંદર લીવ ઇન ધ મુમેન્ટ. આ ક્ષણમાં જીવો. હું અત્યારે બેઠો છું તો મને કોઈ બીજો વિચાર આવશે ત્યારે આઈ વિલ બી ડિસ્ટર્બ. હું ડિસ્ટર્બ થઈશ તો મારું વ્યાખ્યાન ડિસ્ટર્બ થશે. એનો અર્થ એવો કે આ સોજણા ડિસ્ટર્બ થશે. મારે જે બોલવું છે જ્યારે બોલવું છે તેટલું. અને એટલા માટે એમ કહેવાય છે ફરી એકવાર કોમ્યુનિકેશન સ્કિલને વચ્ચે લઈ આવું. નાનકડા લોકો બેઠા છે એટલે જ્યારે બોલો ત્યારે ધીરે બોલો, એટલે કે સ્પીડમાં, અને જ્યારે બોલો ત્યારે ભાર દઈને બોલો. તમે જો સમાચાર સાંભળતા હો તેમાં બોલે વારંવાર પ્રધાનમંત્રીજીને જોર દેકે કહા, એટલે શું? પ્રધાનમંત્રી બોલ્યા હોય ત્યારે એને જોર દીધું ના, એને મહત્વની વાત છે એવો કોઈ શબ્દ પ્રયોગ કર્યો હોય. પ્રધાનમંત્રીજીને જોર દેકે કહા, જોર એટલે એના ઉપર એને ભાર મૂક્યો. બધા આવું કરવું જ જોઈએ, જ એટલે જો. તો આપણે પણ તમે બરાબર એવું મનની અંદર સ્પષ્ટ કરો, જ્યારે બોલો ત્યારે ધીમે બોલો, સ્પીડ ઓછી કરો અને ભાર દઈ. એને લઈને શું થશે? વચ્ચે વિચારોને પ્રવેશવાની જગ્યા રહેશે. ફ્લો ઓફ થોટ્સ, વિચારોનો પ્રવાહ નિર્મળ ચાલ્યો જશે. ઘણા બધા ઝઘડાઓ થયા હોય દેશની અંદર તો બેફામ જે જ્યારે બોલે છે ત્યારે એને ખબર નથી કે શું બોલે છે, એટલે ઝઘડા. તમે સવારના વાત કરતા હતા રાજકારણીઓની, સંજય રાજકારણીઓ આ જ સ્ટેટમેન્ટ આપે ને કાલે કે એવું મેં કહ્યું નહોતું. શું કામ? કહ્યું હોય ત્યારે એ ક્યાં હોય જ નહીં, એ બીજે જ રમતો હોય. તો પહેલામાં પહેલો મુદ્દો જે ભાઈના પ્રશ્નમાંથી આવ્યો, એકાગ્રતા જોશે. અચ્છા, એકાગ્રતા માટે શું જોશે? આપણે કેળવણીની વાત કરીએ છીએ, વિચારોને કેળવવા કેવી રીતે. એક વસ્તુ આપણે યાદ રાખીએ છીએ કે વિચારો અંદરથી આવે કે બહારથી આવે એ ટેકનિકલિટી છોડી દઈએ, પણ વિચારો આવે છે એ તો શાશ્વતી છે. સાયકોલોજી એવું કહે છે કે ત્રણેક વર્ષનું બાળક જન્મ પછીના ત્રણેક વર્ષની અંદર એ દર સેકન્ડે મિનિમમ 10 સવાલ એના મનની અંદર આવે છે. મિનિમમ 10 સવાલ આવ્યા કરે.